विद्यार्थी मित्रों, चलो आपणे प्रवृत्ति चार नो अभ्यास करीशुं। प्रवृत्ति चार सरस मजानी छे। शुं कीधुं छे के पवननी झड़प वधवानथी लीधे त्यां हवानुं दबाण घटे छे ते दर्शावुं। केवी रीते? तो 20 सेमी लांबी अने 30 सेमी पहोळी कागळनी पट्टी लीधी। आ शुं लीधुं छे? कागळनी पट्टी। केवी छे? 20 सेमी लांबी अने 3 सेमी पहोळी। आ 20 सेमी लांबी अने 3 सेमी पहोळी कागळनी पट्टी छे, तेने तमारा हाथना अंगूठा तथा पहली आंगळी वच्चे पकड़ो। हवे कागळनी पट्टी ने ऊपरना भाग में फूक मारीए तो शू थाय छे? फू करीने फूक मारी तो शू थयुं? तो पट्टी हती ए शू थाय छे? ऊपरनी तरफ उंचकाय छे अथवा ऊपर उंचकाय छे। नीचे पट्टी हती एमां फूक मारी पट्टी ऊपर, तो पट्टी शू थई गई? ઉપરની તરફ, નીચે હતી એ ઉપરની તરફ ઊંચકાય છે। આમ પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારવાથી ત્યાં હવાનું દબાણ ઘટે છે અને પટ્ટી ઉપરની તરફ ધકેલાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજ આપણે વાત કરી પ્રવૃત્તિ 8.2, 3, 4 અને એના અવલોકન પરથી આપણે શું તારવ્યું? તો કે આપણે બોટલના મોઢામાં ફૂંક મારી તો ત્યાં બોટલના મોઢા આગળ હવાની ઝડપ કેવી થાય છે? વધારે થાય છે। તેવી જ રીતે જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે, આમ બોટલની અંદરના ભાગમાં અને તેના મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે હોય છે। આમ બોટલમાંથી હવા કાગળના દડાને બહારની તરફ ધકેલે છે। આમ આપણે બધી પ્રવૃત્તિ જોયું, અંતે આપણને શું અનુમાન આવ્યું? તો અવલોકન ઉપર એ આવ્યા કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે। હવે એક પ્રવૃત્તિ સરસ મજાની આપણે શીખી લઈએ કે ગરમ થવાથી હવાનું કદ વધે છે। જેમ આપણે ગરમ હવા ગરમ થાય તેમ તેના કદમાં વધારો થાય છે, તે પ્રવૃત્તિ જોઈએ। આગળ આપણે જોયું કે વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ હંમેશા હવાની અથવા ગતિ કરે છે। આમ હવા ગતિ કરવામાં આવે ત્યારે તેને પવન કહે છે। તો પવનની વ્યાખ્યા લખો તો પવન એટલે શું? તો એમ કે તો કે પવન એ શું છે? ગતિશીલ હવા છે। પવન એ ગતિશીલ હવા છે તેમ તમારે સમજાવવાનું। હવે પ્રવૃત્તિ 5 જોઈએ તો એમાં ગરમ થવાથી હવાનું કદ વધે છે આમ સાબિત કરવાનું છે। તો અહીંયા આગળ શું લીધું છે આપણે જોવો તમે કે બીકર છે, એક બીકરની અંદર બીકરમાં શું લીધું છે? કસનળીના મો પર બાંધેલા રબરનો ફૂંકો, આપ કસનળી મૂકી છે, બીકરમાં પાણી છે, અહીંયા ફૂંકો બાંધ્યો છે। પછી ગરમ પાણીમાં મૂકેલી કસનળી, આ કસનળી છે, ગરમ પાણીમાં મૂકી છે, ઉપર ફૂંકો છે, અને ઠંડા પાણીમાં મૂકેલી કસનળી, આ ત્રણેય બીકરનું આપણે અવલોકન કરીએ તો કસનળી, રબરનો ફૂગો, બીકર અને દોરી, આટલી વસ્તુ આપણે લીધી, તેના મોઢા પર રબરના ફૂગાને સહેજ ખેંચીને બાંધી દીધો। હવે બીકરના ગરમ પાણીને ભરો અને તેમાં કસનળી મૂકો। 2-3 મિનિટ સુધી અવલોકન કર્યું તો ફૂગાના આકારમાં શું થાય છે? તો ફેરફાર થાય છે, જોજો। હવે કસનળીને બહાર બીકરમાંથી બહાર કાઢી અને તેને ઠંડી પડવા દો, પછી શું ફેરફાર થાય છે તે જોવાનું છે। અને બીજા બીકરમાં બરફનું ઠંડુ પાણી લઈ તેમાં ફુગ્ગાવાળી કસનળી 2-3 મિનિટ મૂકો તો ફુગ્ગાના આકારમાં શું ફેરફાર થાય છે તે જોવા। આ ફુગ્ગાના આકારના ફેરફારમાં શું જોવાનું છે કે ગરમ પાણી હતું એટલે કે હવા ગરમ થવાથી આ ફુગ્ગાના કદમાં વધારો થાય છે તે આપણે જોવાનું છે। તો આમાં શું થયું? તો કે જ્યારે ગરમ પાણીમાં ફુગ્ગાવાળી કસનળી મૂકવામાં આવી તો ફુગ્ગો શું થાય છે? ફૂલે છે। અને ગરમ પાણીમાં મૂકેલી કસનળીને બહાર કાઢતા તે ઠંડી પડે તો લો ફૂલાવેલો ફુગ્ગો હતો એ શું થઈ જાય છે? પાછો સંકોચાઈ જાય છે। અને બીજા બીકરમાં જ્યાં બરફના ઠંડા પાણીમાં કસનળી મૂક્યું હતું ત્યાં ફુગ્ગો શું થઈ જાય છે? વધારે સંકોચાઈ જાય છે, જુઓ છે ને, વધારે સંકોચાઈ જાય છે। આમ હવા ગરમ થવાથી તેનું કદ શું થાય છે? વધે છે, અને ઠંડી પડવાથી તેનું કદ ઘટે છે।
तो विद्यार्थी मित्रों, आटली प्रવૃત્તિના આધારે તમારે એક સરસ મજાનું કારણ પૂછી શકે કે ખૂબ ઝડપથી વાતા પવનને લીધે ઘરના છાપરા ઉડી જાય છે. તો તેમાં તમારે શું લખવાનું છે કે ખૂબ ઝડપથી વાતા પવનને કારણે ઘરના છાપરા પરથી આ પવન પસાર થાય. પવનની ઝડપ કેવી હોય છે? ખૂબ વધારે હોવાથી ઘરના છાપરાના ઉપરના ભાગમાં હવા દબાણમાં ઘટાડો થાય છે. પરિણામે છાપરા ઉપરના હવાના ઓછા દબાણ તરફ પ્રયત્ન કરે છે. જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો ઊંચું થઈને પવનની સાથે શું કરે છે? ઉડી જાય છે. આમ ખૂબ ઝડપથી વાતા પવનને લીધે ઘરના છાપરા ઘણીવાર ઉડી જાય છે. એવી જ રીતે બીજું કારણ તમને પૂછશે કે ઉનાળાની અંદર સાયકલની ટ્યુબ ક્યારેક ફાટી જાય છે. તો સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે આપણે હવા ભરવી પડે છે. ટ્યુબમાં શું ભરીએ છીએ? હવા ભરીએ છીએ. ટ્યુબની જરૂરી દબાણવાળી હવા ભરવાથી સાયકલ્સ કેવી રીતે ચાલે છે? સરળ, એટલે સરળતાથી ચાલે છે. આમ ઉનાળામાં ગરમીને લીધે સાયકલની ટ્યુબમાંના હવાનું પ્રસરણ થાય છે. આથી ટ્યુબમાં હવાનું દબાણ કેવું હોય છે? જે હતું એના કરતાં ગરમીને કારણે હવાનું દબાણ વધે છે. આમ મર્યાદા કરતાં ટ્યુબનું દબાણ વધી જાય, હવા સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય, એટલે ટ્યુબ ફાટી જવાની શક્યતા રહે છે. આમ ઘણીવાર ઉનાળામાં સાયકલની ટ્યુબ ફાટી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જોયું, અને છેલ્લે તમને બીજું કહી દઉં કે પ્રવૃત્તિ આગળ પાંચમને આધારે ધુમાડો ઉપર તરફ જાય છે તેમ કે, તો ગરમ થવાથી હવા શું થાય છે? ઉપરની બાજુ ફેલાય છે, તે વધુ જગ્યા રોકે છે અને વજનમાં હલકી બને છે. આમ ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોવાથી, ગરમ હવા હલકી હોવાથી શું થાય છે? ઉપરની તરફ ચડે છે. આમ ધુમાડો ગરમ હોવાથી તે હંમેશા ક્યાં જાય છે? ઉપરની તરફ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે તેની માહિતી આપણે મેળવીશું. થેન્ક યુ વેરી મચ.